सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामी नारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर छठो ने तरंग 78 એમાં છેલ્લે કથા લખે છે કે ભગવાન શ્રીહરિ જૂનાગઢમાં દાદાભાઈ દિવાનના દરબારની અંદર બિરાજમાન છે। દિવાનખાનામાં જ્યાં મહારાજ બિરાજમાન છે ત્યાં દાદાભાઈએ મહારાજને થાળ ધરાવ્યો। મહારાજ થાળ જમીન પ્રસાદી આપી। મહારાજે કીધું આ પ્રસાદી તમે એકલા જમજો। દાદાભાઈ કે મહારાજ શિવ પાર્વતીનો ઝઘડો થયો એમ વિવેક રાખવો પડે, ત્યારે મહારાજે પ્રેક્ટિકલ વાત કરી કે અમે કોઈ આજ્ઞા કરીએ એ બધી આજ્ઞા સુખ માટે છે, છતાં પણ ક્યારેક જો તમને દુઃખ જણાય તો એટલું આજ્ઞામાં ફેરફાર કરવો। ત્યાં આપણે સમજ્યા હતા કે સત્સંગનું સુખ લેવા માટે મોટા પુરુષની આજ્ઞા લઈ અને ફેરફાર કરવો, પોતાની મરજીથી ના કરવો। પછી મહારાજે આગળ આજ્ઞા ઉપર બહુ વજન આપ્યું કે જેને ભગવાનના વચનમાં રહે છે એ જ બધા સુખિયા રહે છે। ત્યાર પછી દાદાભાઈએ મહારાજની પૂજા કરી। આગળ આધારાન સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે, પૂર છઠ્ઠું તરંગ 79। શ્રી હરિ કી પૂજા કર રહે દાદાભાઈ જેહી વાર ઝરીમય સાલ વિચિત્ર હી ઓઢાઈ કર પ્યાર ઝરીમય સાલ વિચિત્ર હી ઓઢાઈ કર પ્યાર હઠી સિંગ કર નામ હી ઉતારે હરિ કુ પ્રેમ કર ચરણ કમલ ઉરલીન કેસર ચંદન ચરચી તે હ ચરણ કમલ ઉરલીન કેસર ચંદન ચરચી તે હ। દરબાર દાદાભાઈએ શ્રી હરિની જ્યારે પૂજા કરી ત્યારે સુંદર રંગની એક ઝરિયાની સાલ શ્રી હરિને ઓઢાડી। હઠીસી નામે દાદાભાઈના પુત્ર હતા, નાની ઉંમરને લીધે તે ઘણા ચપળ હતા, તેમણે પણ શ્રી હરિની પૂજા કરી। પછી ઘણા જ પ્રેમથી શ્રી હરિની કપૂરથી આરતી ઉતારી, કેસરી ચંદન ચર્ચીને પછી શ્રી હરિના ચરણ કમળ છાતીમાં લીધા। તે વખતે વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હતા, શહેરના અપાર ભક્તો આવ્યા હતા, તેમાં ખાસ કરીને નાગર બ્રાહ્મણો હતા। દાદાભાઈએ મહારાજની પૂજા કરી, ઝરિયાની સાલ ઓઢાડી, અને દાદાભાઈનો એક પુત્ર હતો હઠીસી, નાનો હતો પણ ચપળ હતો, એને પણ દાદાભાઈનું જોઈ જોઈને પૂજા કરી। બહુ હોશિયાર હતો, હઠીસી હતા એ હોશિયાર હતા। બહુ સરસ રીતે મહારાજની પૂજા કરી, આરતી ઉતારી, કેસરી ચંદન ચર્ચ્યું,
અને ભગવાનના ચરણ કમળ પોતાની છાતીમાં લીધા. ભગવાન જ્યારે અતિશય રાજી થતા ત્યારે પોતાના ચરણારવિંદ પોતાના ભક્તોને છાતીમાં આપતા, ક્યારેક કપડાં ઉપર છાપી દેતા. ચરણારવિંદની ભેટ એટલે મહારાજનો અતિ રાજીપો જ્યારે થાય ત્યારે મહારાજ ચરણારવિંદ દેતા. જેની ઉપર મહારાજ બહુ રાજી થતા એને કાં તો સ્મૃતિરૂપે ચરણારવિંદ પાડી દેતા, કેટલીક વખત એના ભાવને વશ થઈને મસ્તક ઉપર ચરણારવિંદ દેતા, અને અતિશય રાજી થાય ત્યારે છાતીની અંદર ચરણારવિંદ લેતા. મહારાજ અને મહારાજના મોટા પુરુષો એના ચરણારવિંદ પોતાના માથે લેવા જોઈએ, એના ચરણારવિંદ પોતાની છાતીમાં લેવા જોઈએ જ્યારે અતિશય રાજી થાય ત્યારે. કારણ કે એ ચરણારવિંદ જે છે એ ચરણારવિંદની એટલી મોટી કિંમત છે, એ ચરણનો સ્પર્શ મળવો એની એટલી મોટી કિંમત છે. મહારાજે કહ્યું, વર્તમાનની મર્યાદામાં રહીને સ્ત્રી ભક્તો હોય તો જે જગ્યાથી એવા મોટા પુરુષો ચાલ્યા છે ત્યાંથી ચરણરજ માથે ચડાવે, એ ચરણને સ્પર્શ થયેલી ચરણરજને માથે ચડાવે તો એને કરીને પણ બુદ્ધિ પવિત્ર થાય છે. હૃદયની અંદર ચરણારવિંદ છાતી ઉપર લેવાથી હૃદય વિશુદ્ધ બને છે. ભાવથી લેવામાં આવેલા ચરણારવિંદ, બહુ ભગવાન રાજી થતા ત્યારે ચરણારવિંદ દેતા. મહારાજ આજે દાદાભાઈને હઠીસી બંને ઉપર બહુ રાજી થઈ ગયા છે. દાદાભાઈ પૂજા કર રહે જબ હું, શ્રી હરિ બોલાઈ કે તબ હું, જીતને રહે ઉર ફૂલ કે હારા, જીતને રહે ઉર ફૂલ કે હારા, દાદા ભાઈ કુદીએ તે વારા, દાદા ભાઈ કુદીએ તે વારા, હઠી સિંગ કો તોરા ગુચ્છ દિયેવું, સો દેખી કે ગુલતાન ભયેવું, એક દિયે હરિહાર હિ જોઉં, એક દિયે હરિહાર હિ જોઉં, પીછે શું બોલાઈ કે સોઉં, પીછે શું બોલાઈ કે સોઉં. જ્યારે દાદાભાઈ પૂજા કરી રહ્યા ત્યારે તેમને ફરીને પોતાની પાસે બોલાવ્યા. ચરણારવિંદ તો દીધા પણ મહારાજે પોતાની પાસે બોલાવ્યા. પોતાની છાતી ઉપર પહેરેલા જેટલા ફૂલહાર હતા એ બધા દાદાભાઈને આપ્યા. કેટલા રાજી થયા. હઠીસીને તોરા અને ગુચ્છ આપ્યા, તેને દેખીને તો તે ઘણા ખુશ થઈ ગયા. નાના છોકરો હતો ને એટલે એને તોરા અને ગુચ્છ આપ્યા, બહુ રાજી થઈ ગયો. પાછો એને બોલાવીને એક ફૂલહાર આપ્યો. તે પછી હઠીસીએ કેસરી ચંદન લઈને પ્રેમથી સંતોને સરસ અર્ચા કરવા લાગ્યા, અને દાદાભાઈ ફૂલહાર લઈને સંતોને પહેરાવા લાગ્યા. આ પૂજનની રીત સંતો પધરામણીમાં આવે ત્યારે આવી જ રીતે અત્યારે પણ તમે બધાએ દર્શન કરતા હશો. ઠાકોરજીનું પૂજન, ગુરુજી સંતોનું પૂજન કરવાનું હોય તો દીકરાને કંકુ લઈને ચાંદલો કરાવે, પાછળ એના પિતા હોય હાર પહેરાવતા જતા હોય, વળી બીજા કોઈ તો ફૂલ દેતા જતા હોય, એટલે બધાને પૂજાનો લાભ મળે. હઠીસીએ કેસરી ચંદન લઈને પ્રેમથી સંતોને સરસ અર્ચા કરવા લાગ્યા. અર્ચા કરી પણ કેવી કરી? સરસ કરી. માતાજીના ભૂવા બનાવી દે એવું નહીં, અર્ચા એકદમ સરસ. આમ એક એક આંગળીથી એમ સીધી લીટી કરીને હઠીસી બહુ ચપળ હોશિયાર હતા, સારી અર્ચા કરી. એટલે લખ્યું કે પ્રેમથી સુંદર અર્ચા કરી, સુંદર અર્ચા. અને દાદાભાઈ ફૂલહાર લઈને સંતોને પહેરાવા લાગ્યા. અર્ચા કરવી એ એક કળા છે, બધાને ના આવડે. બધાએ પૂજન કરવા આવે ને તો આમ ચંદનમાં આમ ત્રણ આંગળી બોળીને ત્રણ સીધી અહીં કપાળે, અહીં આગળ સિક્કો મારવાનો હોય જાણે રબર સ્ટેમ્પ, અહીંથી લઈને આમ કરે, સમજાય? તો બીજા આવે ને તો બીજા એમ વિચારે કે અહીં રબર સ્ટેમ્પ આગલાનો વાગી ગયો છે એટલે મારે ન્યા ના મરાય, એની નીચે મારે. ત્રીજા આવે એની નીચે મારે. સંતોને કહેવું પડે ભાઈ કપાળથી નીચેને ઉપર ના જતા. ઘણા કરે અર્ચા તો આમ ત્રણ આંગળા એક હારે બોળીને આમ કરે, પણ અર્ચા જ્યારે સંતો કરતા હોય ત્યારે જોઈ લેવી જોઈએ કે અર્ચા કેવી રીતે થાય. એ જેથી આપણે જ્યારે સંતોનું પૂજન કરીએ, ઠાકોરજીનું પૂજન કરીએ ત્યારે આપણને સારી રીતે અર્ચા કરતા આવડે. ભગવાનને ભગવાનના સંતો ભક્તો તો ભાવને જ ગ્રહણ કરે છે, પરંતુ
સારી રીતે કરેલી ક્રિયાથી ભગવાન વધારે રાજી થાય. આજે આ ઘનશ્યામ મહારાજ છે એને વાઘા તમે ભાવથી જેવા પહેરાવો એવા મહારાજ પહેરે, એ તો ભાવના ભૂખ્યા છે, પણ ભગવાનને સરસ મજાના વાઘા પહેરાવો તો વધારે રાજી થાય. બાકી ભગવાનને ભગવાનના સંતોને તો ભાવ જ ગ્રહણ કરવાનો હોય, અને ભાવ ગ્રહણ કરે એટલા માટે જ આપણે ગમે તેવી રીતે પૂજા કરીએ તો પણ ચલાવી લે છે, ગ્રહણ કરી લે છે. છતાં પણ પ્રસંગોપાત દરેક વિવેકને શીખવાડવો એ જરૂરી છે. તો અહીંયા આગળ આ છોકરાએ ખૂબ સુંદર અર્ચા કરી. દાદાભાઈએ બધા સંતોને ફૂલહાર પહેરાવ્યા, જેટલા સંતો હતા એ સૌને લાવીને એક એક ધોતિયું આપ્યું, વર્ણીઓને એક એક પીતાંબર લાવીને તરત ઓઢાડ્યું, અને દરબારોની પૂજા કરીને હાર પહેરાવ્યા, એ પ્રમાણે જ પાર્ષદોને પણ ફૂલહાર પહેરાવ્યા, બધાયનું પૂજન કર્યું. ભગવાનનું મહાત્મ્ય છે આ સત્સંગમાં, એટલું ને એટલું જ ભગવાનના સંતોનું છે, એટલું ને એટલું જ ભગવાનના ભક્તોનું છે, એટલું ને એટલું જ ભગવાનના ત્યાગી પાર્ષદોનું પણ સંતો જેટલું જ મહાત્મ્ય છે, એ પણ સાધુ જ છે. બધાયની પૂજા કરી. આપણો સત્સંગ આવો છે, આપણો સત્સંગ હાવ મહિમા વિનાનો નથી કે કેવળ ભગવાન. જો આ સંપ્રદાયમાં શ્રીજી મહારાજને એવું પ્રસ્થાપિત કરવું હોત કે કેવળ ભગવાન, તો પોતાની હયાતીમાં સાધુની પૂજા થવા જ ના દેત, પોતાની હયાતીમાં હરિભક્તોની પૂજા થવા જ ન દેત. ભગવાન ગયા છે અને મહાત્મ્ય કોનું છે? દાદાભાઈના દરબારમાં ગયા છે, ભગવાનનું મહાત્મ્ય છે. પણ ભગવાનની પૂજા કરીને તરત સંતોની, પાર્ષદોની અને હરિભક્તોની પૂજા કરી તો મહારાજે એમ ના કીધું, ભાઈ રહેવા દો, જેવી ભગવાનની કરી છે એવી જ કરી છે. ભગવાનને અર્ચા કરી, સંતોને અર્ચા કરી, ભગવાનને હાર પહેરાવ્યા, સંતોને હાર પહેરાવ્યા, જેવા સંતોને અર્ચા કરી એવી પાર્ષદોને અર્ચાને હાર પહેરાવ્યા, ધોતિયા ઓઢાડ્યા, પીતાંબર ઓઢાડ્યું વર્ણિયોને, જેવું એ લોકોને કર્યું એવું જ હરિભક્તોને કર્યું. ભગવાનની પ્રસાદી એ કરીને ભગવાનની જેમ જ ભગવાનના સંતો ભક્તોની પૂજા થઈ શકે છે, એ હરિચરિત્રનો સાગરમાં વારે વારે આ વાત આવે છે, વારે વારે આવે છે. આપણો સત્સંગ કે શ્રીજી મહારાજનો અભિપ્રાય કેવળ ભગવાનની પૂજા કરવી, કેવળ ભગવાનને માનવા, કેવળ ભગવાનમાં શ્રદ્ધા, એવી શ્રીજી મહારાજની વાત નથી. શ્રીજી મહારાજની વાતમાં તો સત્સંગના તમામ અંગોમાં શ્રદ્ધા, આ શ્રીજી મહારાજનો મત છે. કારણ કે દરેકે દરેક અંગ શ્રીજી મહારાજ સ્વયં છે, સ્વયં છે. કોઈ અર્ચા સ્વરૂપે મહારાજ છે, એની પૂજા કરશે, વાગા ધરાવશે, એની યજ્ઞ કરશે, જપ કરશે, પણ જો એ સંત સ્વરૂપ ભગવાન, સંતના સ્વરૂપની અંદર રહેલા ભગવાન, એના દ્વારા જો કથા વાર્તાનું અંગ નહીં પાડે ને, તો એને અર્ચા સ્વરૂપ મહારાજને હું ગમે છે ને કશી ખબર નહીં પડે, નહીં પડે. કદાચ સંતની અંદર બેઠેલા ભગવાન દ્વારા વાતો સાંભળશે, પરંતુ હરિભક્તમાં રહેલા ભગવાન, જે હરિભક્તમાં રહીને વર્તન કરે છે, જીવન એવું ઉત્કૃષ્ટ જે હરિભક્તો જીવે છે, એવાના દર્શન નહીં કરે ને, એવાનો સંગ નહીં કરે ને, તો સંતોની વાતો ગમે એટલી સાંભળશે તો એ અસર નહીં કરે. કેટલીક વખત અમારી વાત કરવાની અસર કરતા તમે હરિભક્તો હરિભક્તો એકાબીજાનું જીવન જોવો ને, એમાં વધારે ઘડતર થઈ જાય. વાત તો અસર કરે જ, પણ વાત પ્રમાણેનું જેનું વર્તન હોય, એ પણ અત્યારના યુગમાં હોય, એ જોઈને તરત અસર થઈ જાય, કોઈને પણ અસર થઈ જાય કે આવું કેવી રીતે થાય, તરત હા પડી જાય. દરબારોની પૂજા કરીને હાર પહેરાવ્યા, એ પ્રમાણે પાર્ષદોને પણ ફૂલહાર પહેરાવ્યા, પછી સૌને પગે લાગ્યા. આ રીતે વિધિ પ્રમાણે સૌની પૂજા જ્યારે કરતા હતા, ત્યારે જેટલા સંતો અને હરિભક્તો હતા એ બધા કીર્તન બોલતા હતા, અને બધે આનંદ ઉત્સવ છવાઈ રહ્યો હતો, અને સંતો તો ફૂલહારથી ભરપૂર ઢંકાઈ ગયા. એટલા બધા ફૂલહાર પહેરાવ્યા કે બધા સંતો ફૂલહારથી ઢંકાઈ ગયા, અને જ્યારે સંતોની પૂજા થતી હતી ને ત્યારે સંતો બધાએ કીર્તન બોલતા હતા. માનો કોઈ ફૂલવાડી ફૂલી ઉઠી ના હોય તેમ ફૂલોની અદ્ભુત શોભા થઈ હતી. તેને મધ્ય રસ માત્રના અને શોભાના ધામ શ્રી ઘનશ્યામ હરિ ઝૂલી રહ્યા હતા. મહારાજ હિંડોળે ઝૂલતા હતા, આજુબાજુમાં સંતો ભક્તો બધાને ફૂલના હાર પહેરાવેલા, ફૂલની વાડીમાં ભગવાન ઝૂલતા હોય હિંડોળે એવા દર્શન બધાને થતા હતા. એ સમયે પંડિત પુરાની આત અપારા, સભા દેખી કે તે વારા,
જો જો પ્રશ્ન દારી કર આવે, સભા દેખી ઉત્તર હોઈ જાવે, સભા દેખી ઉત્તર હોઈ જાવે. મહારાજ પ્રગટપણે બિરાજતા હોય એ સમયે એ સભાને જોઈને અપાર પંડિતોને પુરાણીઓ આવ્યા હતા. તેઓ મનમાં જે જે પ્રશ્ન નક્કી કરીને આવ્યા હતા તેના ઉત્તર સભાને દેખતા જ એમને મળી જતા હતા. પુરાણીઓને પંડિતો, આને ભગવાન કેમ કહેવાય, સ્વામિનારાયણ ભગવાન સાથી, આવા બધા પ્રશ્નો તર્ક વિતર્ક લઈને કળિયુગમાં ભગવાન ના હોય એવા હજારો પ્રકારના તર્ક અને વિતર્કો મગજની અંદર લઈ અને ભગવાન સ્વામિનારાયણ પાસે, એના સંતો પાસે શાસ્ત્રના પ્રમાણો માગવા માટે આવે અને જ્યાં આવી સભા જોવે, સભાને જોતા જ બધું ઓગળી જાય, હા પડી જાય કે આ ભગવાન છે. આ ચમત્કાર ભગવાનમાં હોય, આ ચમત્કાર ભગવાન સહિત આવેલા મુક્તોમાં હોય, કે ગમે એવી બુદ્ધિ પ્રતિભાવાળો વ્યક્તિ હોય પણ ત્યાં આગળ ઓગળી જાય. ભગવાન અને ભગવાનના મોટા પુરુષો એનો પ્રભાવ એવો છે, એની આભા એવી છે કે ત્યાં ગમે એવો બુદ્ધિવાળો વ્યક્તિ હોય, ગમે એવો બુદ્ધિવાળો વ્યક્તિ હોય, એકવાર ઓગળી જાય. આપણા દાદા ગુરુજી કાંઈ બહુ ભણેલા નહોતા, પણ પૂજ્યપાદ ગુરુજીના મુખેથી સાંભળ્યું છે એટલું જ નહીં, એમના સાક્ષી રૂપે રહેલા જે આજે સંપ્રદાયમાં જૂના જૂના જે સંતો હરિભક્તો, એના મુખેથી સાંભળ્યું છે કે સ્વામી પાસે કોઈ ગમે એવો વિદ્વાન આવે, ગમે એવો બુદ્ધિવાળો આવે, સ્વામી કાંઈ બીજું ભણેલા નહીં પણ સ્વામી કોઈથી ડબાય નહીં. સ્વામી કાંઈ કોઈની ઉપર પોતાનો પ્રભાવ પાડવો છે એવો સંકલ્પ પણ ન કરે દાદા ગુરુજી, પણ એ બેઠા હોય ને ત્યાં કોઈ આવે ને એ વ્યક્તિ ઓટોમેટિક ઓગળી જ જાય, ઓગળી જ જાય. ગમે એવો ક્રૂર વ્યક્તિ આવે, આપણે કેટલા બધા ચરિત્રો વાંચ્યા છે અને સ્ટેજ પ્રોગ્રામમાં જોયું છે, મુંબઈની અંદર ઓલો મારો કાપો કરતો કરતો આવ્યો, જમીન દબાવી દીધેલી મંદિરની, દુકાનોનું ભાડું નહીં આપવાનું, દાદા ગુરુજી પાસે આવે બરફ જેમ ઓગળે એમ ઓગળી જાય. આ પ્રતિભા કોની છે? આ પ્રતિભા સહજાનંદની છે. જેમાં સહજાનંદ અખંડ રહ્યા હોય એની અંદર આ પ્રતિભા હોય. હા, આસુરી જીવ હોય એ આસુરી જીવ તો ગમે તે, એને તો ગોપાળન સ્વામી મળ્યા છે ને તો ગોપાળન સ્વામીના પ્રભાવમાં આસુરી જીવ નથી આવ્યો, નહીં તો જોડીમાં દેવતા ના નાખત. ગુણાદિતાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી મળ્યા છે ને તો એ આસુરી જીવ એના પ્રભાવમાં નથી આવ્યો. અરે ત્યાં સુધી કે ભગવાન શ્રીહરિના પ્રભાવમાં પણ આસુરી જીવ નથી આવ્યો, નહીં તો રઘુનાથ દાસ વિમુખ ન થાત. જો શ્રીજી મહારાજના પ્રભાવમાં ને આભામાં રઘુનાથ દાસ જો આવી ગયો હોત તો વિમુખ ન થાત, એનું આસુરીના લિસ્ટમાં એનું નામ ન લખાત. પણ આસુરી તો આસુરી જ રહે, ભગવાન મળે તોય ભલે, ભગવાનના મોટા પુરુષ મળે તોય ભલે. પરંતુ જે અજ્ઞાની હોય અથવા તો જે અહમે યુક્ત હોય, જેનો જીવ સંપૂર્ણ આસુરપણાને નથી પામી ગયો પણ જેની બુદ્ધિ તર્ક વિતર્કવાળી હોય, એવા જે વ્યક્તિઓ હોય એને ભગવાન અને મોટા પુરુષો મળે ત્યારે ત્યાં આગળ ઓટોમેટિક એની બુદ્ધિ શુદ્ધ થતી હોય છે ભગવાનને મોટાની દ્રષ્ટિ દ્વારા. સર્વ અંતર્યામી શ્રી હરિ તેના હૃદયમાં વસીને બધા ઉત્તર કરી આપતા હતા. જેનો જેવો પ્રશ્ન હોય તેને તરત શ્રીહરિ જાણી લેતા હતા. બોલો, હૃદયમાં જે વિચારે ને મહારાજ એવું કરે, એના હૃદયમાં પ્રવેશ કરીને એનો ઉત્તર ન્યાન ન્યાત થઈ જાય. રાજ્યના દિવાન જેવા મોટા મોટા અપાર નાગરો જ્યારે ત્યાં આવીને બેસતા હતા ત્યારે એના હૃદયમાં ઉજ્જવળતા થઈ જતી હતી. તેમણે સત્સંગની રીતભાત, ચાલ ચલગત દેખી તેમજ બીજા લોકોની રહેણીકરણી દેખી ત્યારે તેમને સત્સંગ સિવાય બીજે બધે કુલચાલને દુરાચાર જ દેખાય. આ તો સભા જેવી મર્યાદાવાળી, તમે આપણે તો બધાય ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ ને આપણે આપણા મંદિરો સિવાય બીજે જવાનું ઓછું થાય, પરંતુ ક્યારેક આમ તમે બીજે જાઓ ને અને અમુક અમુક જગ્યાઓએ અમુક દેવાલયોમાં આપણે ગયા હોઈએ, કોઈ કારણસર જવાનું થાય અને બધું ભેળસેળ હાલતું હોય, ક્યાંક ભૂવો ધૂનતો હોય અને ક્યાંક દાના નખાતા હોય અને એ બધું વાતાવરણ તમે તંગ જુઓ, હૃદયમાં શાંતિ ન થાય. લોકો બતાવવા આવ્યા હોય, મારું આ ખોવાયું છે, મારું આ થયું છે, મારું આમ થયું છે,
કેટલું તંગ અને કેટલું તમોગુણી વાતાવરણ હોય, જ્યારે ભગવાન શ્રી હરિએ એવી સભાઓ રચી કે જે સભાની અંદર ગમે એવો અજ્ઞાની ને અજાણ્યો વ્યક્તિ આવીને બેસે, હૃદયમાં શાંતિ થઈ જાય. તૃણની ઝૂંપડી હોય અને બ્રહ્મવેતા સાધુ ભગવાનની વાતો કરતા હોય, ત્યાં વિષયી જીવ આવે તો પણ હૃદયમાં ટાઢું થાય છે, ટાઢું થાય છે. એ ભગવાન શ્રીહરિએ રીત કરી. મોટા મોટા નાગરો આવતા, સંતો અને ભક્તોની રહેણી કરની જોતા એને બીજે બધે અંધકારમય લાગ્યું, ભગવાન શ્રીહરિનો સત્સંગ ઉજ્જવળ લાગ્યો. ધર્મ અને નિયમોની શ્રેષ્ઠતા સુંદરતા તેમને સત્સંગ સિવાય બીજે ક્યાંય દેખાય જ નહીં. કામ ભોગ અને રસાસ્વાદે બધાને ખુવાર કરી દીધા હતા. સત્સંગ સિવાયના અનંત મતપંથ હતા, ગનતા ગનતા પણ તેનો પાર પમાય તેમ ન હતું. દરેકમાં કામ ભોગ અને અનેક પ્રકારના રસાસ્વાદ, વ્યસનો અને વિવિધ રીતના ફેલ ભર્યા હતા. તે કામ આદિ દોષોએ આખી ત્રિલોકીને જીતી લીધી હતી. તે દોષોને વશ થઈને બધા નર અને નારીઓ જમપુરીના અધિકારી થયા હતા. જમપુરીનું તો એટલું બધું દુઃખ છે કે એનું વર્ણન કરે પાર આવે તેમ નથી. તેનો મનમાં લેશ માત્ર પણ ત્રાસ રાખ્યા સિવાય લોકો પાપ કરે છે, તેને પરિણામે ઘણી જાતના દુઃખોને હંમેશા પામે છે. જમપુરીની વાત તો ઘણા લોકો સાંભળે છે, પરંતુ જમપુરીને ઘનકારતા નથી, પાપ કરવામાંથી પાછા વળતા નથી. એનું દુઃખ તો એટલું બધું છે કે એના દુઃખનું વર્ણન સાંભળતા જ વ્યક્તિના રૂવાડા ઊભા થઈ જાય. પણ જીવ પ્રાણી માત્રને ઘણીક વખત એટલી બધી ગાફલતા હોય છે, એવું વિચારે છે કે આ જમપુરી જોઈ છે કોને, જમપુરી જોઈ છે કોને, જમપુરીમાં ગયેલો કોણ અહીં કહેવા આવ્યો છે. આમ પોતાની બુદ્ધિથી પોતાની જાતને છેતરતા હોય છે અને પાપના માર્ગે ચાલતા હોય છે. ભગવાનના ભક્ત થયા એ ભાગ્યશાળી છે કે પાપના માર્ગેથી પાછા વળ્યા છે. અને યમદંડ ગ્રંથ એટલા માટે જ લખેલો છે. નિષ્કુળાનંદ સ્વામી પાસે ભગવાન શ્રીહરિએ યમદંડ, જે ગરુડ પુરાણની અંદર યમયાતનાની વાતો છે, એને મહારાજે લખાવ્યો. આધારાનંદ સ્વામી પાસે યમયાતના નામના ગ્રંથનું આખું ચિત્રાંકન કરાયું. એની પાછળનું કારણ જ એ છે કે મુમુક્ષુ હોય એ પાપ માર્ગેથી પાછો વળે, પાપ માર્ગેથી એ પાછો વળે. શાસ્ત્રમાં લખેલી વાત કદીય ખોટી ન હોય, એક પણ વાત શાસ્ત્રમાં લખેલી ક્યારેય ખોટી નથી થઈ. તમે વિચારો, આજથી વર્ષો પહેલાં જે જે લખેલું છે, જેમ જેમ લખેલું છે, આપણા પંચાંગો જે સમયે આકાશમાં સૂર્યગ્રહણને ચંદ્રગ્રહણ કહે છે, આપણું જ્યોતિષશાસ્ત્ર જે સમયે કહે છે, આજનું વિજ્ઞાન એ જ સમયે કહે છે, જે સમયે આપણા શાસ્ત્રો કહે છે આટલા વાગે આ સ્પર્શ થશે, એટલા જ વાગે ગ્રહણનો સ્પર્શ થાય છે. ટેકનોલોજી આજનું યંત્ર દ્વારા ગોતાયું, તે દિવસે શાસ્ત્રોની અંદર ઋષિમુનિઓએ મંત્ર દ્વારા એ બધું ગોતેલું છે. શાસ્ત્રમાં લખેલી એક પણ વાત ખોટી નથી. સારંગપુરના 13મા વચનમાં મહારાજ કે જેને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ છે એ જ આસ્તિક છે, આસ્તિક છે. માટે શાસ્ત્ર તો ખોટા નથી, પરંતુ જીવને જ્યારે જુવાની હોય, શરીર સારું હોય, ત્યારે પાપ કરવામાં વૃત્તિ હોય, એટલે લેશ માત્ર બીક રાખ્યા વિના પાપ કરતો હોય છે. પણ ભગવાનનો ભક્ત દરેક વસ્તુમાં વિચારે, આ ક્રિયા હું કરીશ એ મારા મહારાજને ગમશે કે નહીં, હું આવું જોઈશ, હું આવું સાંભળીશ, હું આવો સ્પર્શ કરીશ, હું આ જગ્યાએ જઈશ, હું આવું જમીશ, મારા મહારાજને ગમશે કે નહીં, એક પ્રશ્ન પૂછી લેવો. કોઈ પણ ક્રિયાનો સીધો જ જવાબ છે, આ જે હું કરું એ મારા મહારાજને, મારા સદગુરુને ગમે કે ના ગમે, આટલો જ પ્રશ્ન કરવો. અને પછી જે ક્રિયા કરવામાં આવે એ લગભગ ભગવાનને ગમે એવી જ હોય. કારણ કે હા, પાછું એમ નહીં કે પેલા રીંગણા વાડીમાંથી લીધા અને કે ભાઈ એક લઉં કે ના લઉં એમ કરીને લઈ લે, લઈ લે, પોતે જ બોલે કે લઈ લે, એમ લઈ લે એવું નહીં કે ના કર ભગવાનને. આટલી કથા વાર્તા સાંભળ્યા પછી આપણને દરેકને એટલું જ્ઞાન તો ચોક્કસ થઈ ગયું હોય કે આ ભગવાનને ગમે ના ગમે. અને બરાબર વિચારશો તો ખબર પડશે, આપણે બધાએ મુમુક્ષુઓ છીએ, જે સમયે મહારાજને ન ગમે એવું કોઈ પણ ક્રિયા આપણે કરવા તરફ જ્યારે આગળ પગલું ભરતા હોઈએ છીએ, ત્યારે હૃદયમાંથી એક અવાજ આવે છે, સ્ટોપ, ઊભો રહે.
તું ખોટા માર્ગે છે. કોઈ પણ વાત તમે જો, જ્યારે પણ આપણે મુમુક્ષુ છીએ, 100% ભગવાનને ગમે એવું જ બધું આપણે થઈ જાય તો આપણે ઉત્તમ પ્રકારના મુમુક્ષુ કહેવાઈએ. અડધું ભગવાનને ગમે એવું કરે અને અડધું આપણને ગમે એવું કરે તો 50% કહેવાઈએ, મધ્યમ. અને વધારે પડતું આપણને ગમે એવું કરીએ તો કનિષ્ઠ. પણ આપણે ઉત્તમ ન હોઈએ તો આપણને દરેકને એટલી ખબર પડતી હશે કે આપણે કોઈક એવી ક્રિયા, કોઈ પણ બોલવું, ચાલવું, બેસવું, ઊઠવું, અરે છેવટે કોઈ સાથે ક્રોધ કરવો, એટલી ક્રિયા કરવા જશો ને તો પણ અંતરમાંથી એ કહેવા જ આવશે કે સ્ટોપ, આમાં મજા નથી, આ મને ગમતું નથી. કથામાં તો આવ્યું હતું કે આ નહીં કરવાનું, કથામાં તો આવ્યું હતું કે આ નહીં જોવાનું, શાસ્ત્રે તો એમ કીધું છે કે આવું નહીં ખાવાનું, આવું નહીં બોલવાનું, તોય પણ કેમ? તરત આવે છે અવાજ. પછી આપણે એ અવાજને ડાબી દઈએ અને આપણે આપણે જે લાઈન ઉપર જવું છે જતા રહીએ. એ આપણી એટલી દુર્બળતા છે મુમુક્ષુતાની. પણ જો આપણે ઉત્કૃષ્ટ મુમુક્ષુતા આપણામાં હોય તો અંદરથી આવતા અવાજને આપણે તરત ઝીલી લઈએ. ભગવાન અખંડ આપણી રક્ષામાં બેઠા છે. મહારાજે કહ્યું, તમે અમારા છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. એ મહારાજ 24 કલાક આપણા હૃદયમાં બેઠા બેઠા આપણને સ્ટોપ, અટકી જા, અટકી જા, અટકી જા, અટકી જા, હજુ તને કહું છું ઊભો રહી જા, આવા અવાજો કર્યા કરે છે. આપણા મજૂર તરીકે રહીને મહારાજ હૃદયના દરવાજે બેઠા બેઠા મજૂર તરીકેનું કાર્ય કરે છે. જેથી આપણે સંપૂર્ણ એવા બની જઈશું કે મહારાજને ગમશે એવું જ કરશું ને, તેથી ઠાકોરજી આપણા માલિક બનીને સિંહાસનમાં બેસશે. ત્યાં સુધી તો આપણા મજૂર બનીને રહે છે. ઠાકોરજીને હૃદયના સિંહાસનમાં માલિક તરીકે બેસાડવા હોય તો 100% મુમુક્ષુતા આપણે જાગૃત કરવી પડે. તો મહારાજ શાંતિથી બેહે કે હવે મારાની કોઈ ફિકર નથી. જેમ ગાડી ચલાવવાવાળો હોય, એ બહુ જ આમ સરસ, એકદમ સરસ ચલાવતો હોય, આપણને વિશ્વાસ હોય ના, એક આપણને એક રોદોય ના આવવા દેતો હોય, ધીરે એકદમ માપે ચલાવતો હોય, અને વર્ષોથી એક સરખી ગાડી ચલાવતો હોય ને, તો આપણે ગાડી બાજુમાં બેઠા હોય ને તો આપણને એમ ન થાય કે આ ગાડી અથાડશે. આપણે શાંતિથી બેઠા હોય, એ ગાડી ચલાવે છે ને જોવાનું જ નહીં, શાંતિથી પહોંચશે. એમ મહારાજને હૃદયમાં એવું થઈ જવું પડે કે આના હૃદયમાં હું બેઠો છું ને, આને જ મારે જોવાનું જ નથી, આ તો એકદમ કમ્પ્લીટ. આંખથી ન જોવાનું ના જોવે, કાનથી ન જોવાનું ના સાંભળે ના સાંભળે, જીભથી નહીં ચાખવાનું નહીં ચાખે, ચામડીથી નહીં સ્પર્શ કરવાનું નહીં સ્પર્શ કરે, નાકથી જે ગંધ નથી લેવાનો એ ગંધ લઈને અંદર નહીં નાખે, બસ આ તો બહુ સેફ, આ ગાડી અથાડે એવો નથી, એમ મહારાજને હૃદયના સિંહાસનમાં બેઠા બેઠા શાંતિથી ઊંઘ આવી જોઈએ. આ તો મહારાજને વારે વારે આપણને જગાડ્યા કરવા પડે, ભાઈ ઊભો રહે, તું અથડાઈ જઈશ, આ નથી કરવા જેવું, આ નથી જોવા જેવું, વારે વારે મહારાજને ચેતવવા પડે. અને તોય પાછા આપણે અથડાઈએ, અથડાયા પછી પાછા ભગવાન પાસે જઈને રડીએ, મહારાજ પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો, હરી હરી, મારે એક તમારો આશરો છે પ્રભુ. મહારાજ કે હારું, હાલ હવે ફરી નહીં કરે ને? ના મહારાજ, ફરી નહીં. પણ મહારાજને ખબર જ હોય કે આ અથડાવાનો છે, એટલે મહારાજ ઊંઘી ના જાય, મહારાજ જાગે પાછા. આપણે અથડાવા જઈએ ને તરત મહારાજ કે ઊભો રે ને ભાઈ, આ નથી કરવા જેવું, તોય પાછા અથડાઈએ. મહારાજને, મહારાજના સદગુરુઓ આ બહુ દયાળુ છે ને, એટલે આપણી પાછળ આટલી મહેનત કરે છે. આપણા કલાકોના કલાકો, મિનિટોની મિનિટો, સેકન્ડોની સેકન્ડો આપણી માટે વાપરે. જે પરમાત્માની નજરની અંદર અનંત કોટી બ્રહ્માંડો નથી, એ પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડોની વચ્ચે એક એક મચ્છરથી પણ, એક અણુથી પણ ઝીનો એવો આત્મા, એવા આપણે એની બાજુ નજર રાખીને આપણને અંદરથી વોઇસ આપ્યા કરે છે કે તને, તારે તો મારા ધામમાં આવવાનું છે, તારે તો મારા મુક્ત થવાનું છે, તારે તો મારા મુક્તોની પંક્તિમાં બેસવાનું છે, અંતકાળે મારે તને લેવા આવવાનું છે, અને તું આ લબાડ વિદ્યા ક્યાં કરે છે? તું કેમ લબાડ બન્યો? તું કેમ આ જગ્યાએ પહોંચી ગયો? તું કેમ આવું જોવા બેઠો? તું કેમ આવું ખાવા બેઠો? તું કેમ આ લોકની મોહબતમાં આવી ગયો? મારે તો તને અંતકાળે લઈને અનાદિ મુક્તોની પંક્તિમાં મૂકવાનો છે. આ વારે વારે, વારે વારે, એક વખત નહીં, વારે વારે ગરજુ થાય છે. ભગવાન ગરજ કરે છે, આપણી ગરજ કરે છે. હવે બસ
એક નિર્ધાર કરી, હવે મારે મહારાજને સદગુરુને ગરજ નથી કરાવી, હવે મારે ગરજું થવું છે. એમણે મેં બહુ ગરજ કરાવી, જન્મો જન્મથી બહુ ગરજ કરાવી. મહારાજને કહીએ, મહારાજ હવે તમારે ગરજ ના કરવી પડે, હવે મારે ગરજ કરવી છે. તમે મને એમ કહો ને કે આ નથી કરવા જેવું, એમ નહીં, હું જ નક્કી કરું કે મારે હવે કરવું નથી. આવું આવું મહારાજને કહીએ અને એવા થઈને રહીએ તો મહારાજ બહુ રાજી થાય. લક 84નો ઉપદેશ તો જીવના હિતને માટે છે. પરમેશ્વરે તેને પાપના ફળ ભોગવવા અપાર દુઃખયુક્ત રચી છે, તેમાં કોઈ પણ સ્થાનમાં સુખનો લેશ પણ નથી. લક 84 એનું વર્ણન આવે છે. લક 84નું વર્ણન કદાચ ના સંભળાય તો કાંઈ નહીં. લક 84ના દુઃખને ખાલી વિચાર કરવાનો. હું ઘણી વખત કહું છું, આફ્રિકાની અંદર એક ગધેડા ગાડી મેં જોઈ હતી. ગધેડા ગાડી એટલે ગધેડાને ત્યાં જોડે છે, તો ગધેડાને ઓલો વ્યક્તિ ચાબુક કોન્સ્ટન્ટ મારે, કોન્સ્ટન્ટ મારે, એના આખા વાળ ઉતરી ગયેલા પાછળના. પૂછવામાં આવ્યું, ભાઈ કેમ આમ આટલું બધું? તો કે આ ગધેડો છે ને એટલે એને માર્યા જ કરવું પડે તો જ એ હરખું હાલે, એને સતત માર મારવો પડે. કેવી કેવી પ્રકારના દુઃખો છે, કેવી કેવી પ્રકારના. દરેક શરીરના દુઃખ, ખાલી બે પાંચ શરીરના દુઃખને ખાલી જોઈ લઈએ ને પૂરું થઈ જાય. એક વખત એક વિડીયો બતાવ્યો હતો અહીંયા આગળ ઉપર અમને સંતોને, તે દેડકાનો જન્મ, જન્મ હતો દેડકાનો. અને એ દેડકો, એ દેડકાની જાત એવી કે એની અંદર નર દેડકો એને જન્મ આપે, બચ્ચાને નર દેડકો જન્મ આપે, માંદા નહીં, નર આપે. અને નર આપે એ પાછો મોઢા દ્વારા જન્મ આપે. ઉલટી થાય ને બચ્ચું જન્મે ને આમ આમ ઉલટી થાય ને એટલા બચ્ચા એક હારે 25-50 જન્મે. કેટલું દુઃખ થતું હશે, કેટલું દુઃખ આપણે જોઈએ ને તો ઉલટી થઈ જાય. એવા તો 5-10 પ્રકારના દેડકાઓનું હતું અને બધાના જન્મ અને બધાનું દુઃખ. કોઈક બરફની વચ્ચે આખા આઈસ થઈ જાય એ પ્રકારની એની રચના, કોઈક આ રીતની રચના, પણ એ બધી રચના ખાલી 2 કે 5 જ અમે તો જોઈ હતી. પણ વૈરાગ્ય થઈ જાય આપણને, વૈરાગ્ય. સૃષ્ટિ ભગવાને એવી રચી છે, લક 84 એવી રચી છે, વિષયનું સુખ પણ એની અંદર દુઃખ એટલું રચ્યું છે, એટલું બધું દુઃખ રચ્યું છે. ખાલી આવા 2-5 જ વિડીયો જોઈએ ને ત્યાં વૈરાગ થઈ જાય. આપણે તો મહારાજના આશરે છે. લક 84 આપણે વિચારવાની નથી, પરંતુ ગાફલ પણ રહેવાનું નથી. આપણે મહારાજના આશરે છીએ, આપણો છેલ્લો જન્મ છે. લક 84 આપણા માટે નથી, શાસ્ત્રો એમ કહે છે, મહારાજ એમ કહે છે, સદગુરુ એમ કહે છે, પરંતુ એના કારણે ગાફલ થવાની પણ જરૂર નથી. એવા બળે ગાફલ ન થઈ જવાય કે ઓકે લક 84 નથી એટલે ફાવે એમ કરો, એમ ના થાય. ફાવે એમ કરો તો શ્રીજી મહારાજ જે ભગવાને એમ કીધું છે ને કે તમારી માટે લક 84 નથી, એ જ ભગવાન એમ કહે છે, વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સહુ સહુ તનુ. એ જ પરમાત્માએ કીધું છે, જે એમ કહે છે કે તમારી માટે લક 84 નથી, એ જ કહે છે. જે એમ કહે છે તમારી માટે જમપુરી નથી, એ જ કહે છે. વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સહુ સહુ તનુ. હું ભોગવવા આવીશ એવું ના કીધું. નહીં તો તમે ન ચિંતરેજો, કરવું તમારે કાંઈ નથી. જે એવો પોતાના હૃદયમાં પ્રશ્ન પૂછીને ચાલતો હશે કે આ મારા મહારાજને, મારા સદગુરુને ગમે કે ન ગમે, આ પ્રકારથી જે ચાલતો હશે, નહીં તો તમે ન ચિંતરેજો, કરવું તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી, જે મળ્યા છે તમને એ પાર છે અક્ષરથી. જો તમે મને પૂછી પૂછીને વર્તશો તો મહારાજ કે તમારે ચિંતા નથી કરવાની, ચિંતા મારે કરવાની છે. હું તમારો બળદ બનીને તમારા કર્મોનો ભાર ખેંચી જઈશ. પણ જો મારા થઈને, મારા કહેવાયને, જો તમે કંઈક ઊંધા રસ્તે જાની જોઈ ડૂબવા માટે હાલ્યા તો હું તમને બચાવીશ. તો ઘણી વખત મારો દયાળુ સ્વભાવ છે, મેં એવા દયાળુ સદગુરુ આ પૃથ્વી પર મોકલ્યા છે અને મોકલીશ, જે તમને બચાવ્યા કરશે. પરંતુ આખરે
તમારું જ કરેલું તમને ડૂબાડશે. અને મારે તો મહારાજ કે બસ જોયા કરવાનું. પછી હા, મારા તોલમાં આવ્યા છો, ગમે ત્યાંથી રઝળતા રઝળતા પાછો લઈ લઈશ, પણ જો સાવધાન થઈને મંડી પડશો તો આ જન્મે પૂરું કરી દઈશ, આ જન્મે પૂરું કરી દઈશ. આટલો તો મહારાજનો આપણા પ્રત્યેનો લગાવ છે, મહારાજનું આપણા પ્રત્યેનું હેત છે. જો મહારાજનું આ હેત આપણે ઝીલી લઈએ ને તો કામ બહુ મોટું થઈ જાય. દુરાચાર કરે છે ને લક ચોરાસીમાં ભટકે છે. લક ચોરાસીમાં સુખ તો નથી, પણ જીવ વિષય છે એટલે એને આ ભટકે છે. તો હો વિષય ન તજત ભાગી, હરિજન સંત દેખે બળ ભાગી, હરે બે ન ચિંતવા ન જીતનો ચિત, તિહા લગ સબ કુસંગ હી ભરીતા. હવે આપણે સત્સંગી થયા છે ને, હવે આપણો વિચાર ને આપણું મીટર આવે છે. જે અભાગ્યા છે તે આટલું દુઃખ ભોગવે છે છતાં વિષય ભોગને છોડતા નથી, અને જે ભાગ્યશાળી સંતો ને હરિભક્તો છે તેને તે દેખાય છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને વિષયમાં દુઃખ દેખાય છે. મનમાં ભગવાન સિવાયના બીજા ગાઢ સંકલ્પો જ્યાં સુધી થાય ત્યાં સુધી જીવમાં કુસંગ ભર્યો છે એમ સંત હરિભક્તો માનતા. આપણે શું માનવાનું છે? ભગવાન સિવાયના બીજા ગાઢ સંકલ્પો જ્યાં સુધી થાય છે એ બધો જ કુસંગ છે. કુસંગ એટલે શું? તો ભગવાનના ઘાટ સિવાય, ભગવાનના સંતો ભક્તોના ઘાટ સિવાય, સત્સંગની વાતોના ઘાટ સિવાય, ભગવાનના ચરિત્રોના ઘાટ સિવાય જે ઘાટ થાય એ બધો કુસંગ. લિસ્ટ કાઢીએ આવે કેટલા કેટલા ઘાટ ભગવાન સિવાયના થાય છે. અને જ્યાં સુધી હરિ બિન ઘાટ ઉઠે જ્યાં લગહી, સતસંગ કરનો હે ત્યાં લગહી, હરિ બિન ઘાટ ન ઉઠે જબ હો, સતસંગ પૂરે હો રહે તબ હો. બહુ અઘરું પેપર આપ્યું. જ્યાં સુધી શ્રી હરિ સિવાય બીજા ગાઢ સંકલ્પ થાય ત્યાં સુધી સત્સંગ કરો. જ્યારે ભગવાન સિવાયનો કોઈ ગાઢ સંકલ્પ થાય જ નહીં ત્યારે સત્સંગ પૂરો થયો જાણવો, ત્યાં સુધી સત્સંગ કરવાનો. આપણે તો સત્સંગ કરીએ, બે પાંચ વર્ષ કરીએ, પછી કહીએ આ તો બધી એકની એક જ વાત આવે છે, હવે કંઈ જુદી વાત તો કરો. પણ આપણે જુદા થઈએ તો જુદી વાત થાય ને. છોકરો બીજા ધોરણમાંથી ત્રીજામાં જાય જ નહીં, અને 10 વર્ષ સુધી બીજામને બીજામાં બેઠો રહે, અને પછી શિક્ષકને એમ કહે તમે એકનું એક જ ભણાવો છો, તો શિક્ષક શું કહે? તું છેલ્લેથી પહેલા નંબરે પાસ થાય જ, ભલા જ પહેલેથી પહેલો થા, આગળ જા તો ત્રીજાનો કોર્સ તને આપું, પણ તું બીજાનો જ કોર્સ પૂરો કરતો નથી તો ત્રીજામાં કેમ જાય? એમ આપણે થવાનું છે મહારાજ સિવાયના બીજા ઘાટ ન થાય, સત્સંગ સિવાયના બીજા ઘાટ ન થાય. મહારાજ એટલે એમાં આપણને ભગવાન સંબંધી થાય, ભગવાનના ચરિત્રો સંબંધી થાય, સદગુરુ સંબંધી થાય, સંતો ભક્તો સંબંધી થાય, એ આપણને યાદ આવે, એમને કોઈક લીલા કરી હોય, એમને કોઈક વાત કરી હોય એ આપણને યાદ આવે, કોઈ મોટો સમય ઉત્સવ થયો હોય એની અંદર જે આપણે દીઠા હોય ભગવાનના સંતો ભક્તો એ આપણને યાદ આવે, એ બધા મહારાજ સંબંધી જ ઘાટ કહેવાય. ભગવાન, ભગવાનના સંતો, ભગવાનના ભક્તો, ભગવાનના શાસ્ત્રો એને છોડીને જે દેહ અને દેહના સંબંધ જે ઘાટ થાય છે એ ઘાટ માયાના ઘાટ કહેવાય. બાકી બધા ભગવાનના જ ઘાટ કહેવાય. ભલે ભગવાનના સદગુરુના ઘાટ હોય, ભલે ને આપણને ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી સાંભળ્યા કરે, ભલે ને આપણને દાદા ગુરુજી ગુરુજી જેવા મોટા સાધુ સાંભળ્યા કરે, એ ભગવાનના જ ઘાટ છે. એ બધા માયાથી પર છે, માયાથી પર છે, આ લોકના નથી. ભલે ને આપણને ભગવાનના સંતોને ભક્તો સાંભળ્યા કરે, એના ઘાટ થયા કરે, એ બધા માયાથી પર છે, આ લોકના નથી. પણ આપણને બીજા ઘાટ થાય એ જગતના ઘાટ કહેવાય, અને એ ઘાટને ટાળવા માટેનો અભ્યાસ ભગવાનના ભક્તોએ કરવો જોઈએ. હા, તો તમને એમ થાય કે આપણે આટલો બધો સંસારનો વ્યવહાર ચલાવવાનો હોય તો ઘાટ થયા વિના કેમ ચાલે? ના,
સંસારના વ્યવહારમાં છો. હમણાં જ ગુરુજીએ કથાવાર્તા દરમિયાન સમજાવ્યું હતું કે તમારે વ્યવહારમાં રહેવાનું છે એટલે બધું જ રાખવું પડે, હેત પણ કરવું પડે એકબીજા સાથે, એકબીજાની ચિંતા પણ કરવી પડે, પરંતુ ઘાટ ન થવો એટલે શું? જ્યારે ભગવાન ભજવા બેસીએ, જ્યારે પૂજા કરવા બેસીએ, જ્યારે કથા વાર્તામાં બેસીએ, ત્યારે જાણે ઓલું કર્યું જ નથી એવી રીતે બેના વિભાગ રહેવા જોઈએ. જ્યારે જે કરીએ ત્યારે એ કરી લેવાનું કામ. જ્યારે આપણું કર્તવ્ય હોય કે ભાઈ ધંધા બિઝનેસ પર જવાનું છે, ત્યારે ધંધા બિઝનેસનું કામ કરી લેવું. પણ પછી પૂજામાં બેઠા બેઠા ગાંઠ થાય કે આજે દુકાન કોણ ખોલશે, એ ના થાય એવી સ્થિતિને ધીરે ધીરે અભ્યાસપૂર્વક કેળવવાની છે. એટલે એને નપાસ નથી કરતા, પણ એમ કહે છે કે એવું જેને હોય એને સત્સંગ ચાલુ રાખો, ચાલુ રાખો. તો આપણને એમ થાય કે અંતકાળે એવો સત્સંગ જ રહ્યો ને પછી ઘાટ વિનાના ના થયા તો શું? તો અધૂરું નહીં રાખે. કારણ કે જે ચાલુ રાખ્યું ને, એક આ સત્સંગની અંદર મોટા મોટો ફાયદો એ છે, પ્રયત્ન ચાલુ રાખે તો પ્રથમના 70માં પ્રમાણે અંતકાળે ભગવાન મદદ કરે. એક મહારાજની ડ્રો કહો, મહારાજની દયા કહો. પ્રથમનું 70મું એટલે મહારાજની અતિ દયા. લડતો લડતો મર્યો તો શાબાશ છે, એને ઘાટ સંકલ્પ વિનાનો ના થયો, પણ છતાં એ લડતો રહ્યો કે મારે થાવું છે, થાવું છે, થાવું છે, થાવું છે. અંતકાળ આવી ગયો, અંતકાળ આવી ગયો, ન થઈ શક્યો. પ્રથમના 70માં પ્રમાણે મહારાજ કે શાબાશ છે, એને ખબર તો હતી કે મારે ટાળવું છે, એ લડતો તો ખરો, માટે એને શાબાશ છે. લડે ના એને શાબાશી નથી. પડ્યો રે અંદર, ચીલા ચાલુ સત્સંગ રાખે, ગાઢ સંકલ્પની ખબર ના પડે. જગતના બીજા ગાઢ સંકલ્પ થાય તો એ રોવું ના આવે, કોઈ દિવસ એનું દુઃખ એ ના થાય અંતરમાં, એના માટેની વાત નથી. જેને થોડું કામ થાય અને તરત દુઃખ થાય, એને તરત ભગવાન એની પર રાજી થાય. નહીં તો ગાઢ સંકલ્પ વિના તો ક્યાં મુક્તાનંદ સ્વામી આમ કીધું, મહારાજ આટલા ઘાટ થાય છે, આટલા ઘાટ થાય છે. પણ આ તો ઉત્કૃષ્ટ તો બતાવવું પડે ને કે આ રિઝલ્ટ છે, એટલે મંડ્યો રહે, આખી જિંદગી સત્સંગ કર્યા કરવાનું. કોઈ દી માની નહીં લેવાનું કે હું પૂર્ણ કામ થઈ ગયો, કરે રાખવાનો. જ્યાં સુધી શ્રી હરિ સિવાય બીજા ઘાટ સંકલ્પ થાય ત્યાં સુધી સત્સંગ કરવો, અને જ્યારે ઘાટ ન થાય ત્યાર પછી સત્સંગને પૂરો કરવો. નામથી તો સત્સંગ એક જ છે, પણ અંદર તો સત્સંગના ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ આવા બીજા ભેદ અનેક છે, તેમાં પણ એક એકના અનેક અંગ છે. બધાય સત્સંગી જ કહેવાય. બધાય ક્યાં કહેવાય? તો કે બધાય સત્સંગમાં છે, પણ દરેકના સત્સંગના લેવલ જુદા જુદા હોય. ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ, અને એમાંય પાછા અનંત ભેદો. કનિષ્ઠમાં એ કનિષ્ઠ હોય, ઉત્તમમાં એ કનિષ્ઠ હોય, એવા અનેક પ્રકારના સત્સંગના પણ ભેદો છે. શુભ રીતથી જેમ જેમ સત્સંગ કરવામાં આવે છે તેમ તેમ સત્સંગમાં પ્રેમ વધતો રહે છે. સત્સંગ કરવા છતાં પણ જો તેમાં પ્રેમ ઘટી જાય તો ખરેખર સત્સંગ ન કહેવાય. સત્સંગ કરતાં કરતાં પ્રેમ ઘટી જાય સત્સંગમાં, સત્સંગ તે શું? તો કે ભગવાન, ભગવાનના સત્પુરુષ અને શાસ્ત્રો, એને વિશે જે હેત, એનું નામ સત્સંગ છે. એનો જે સંગ, એનું નામ સત્સંગ છે. એમાંથી પ્રેમ ઘટે. વચનામૃત વાંચવાની આપણને 5 વર્ષ પહેલાં બહુ મજા આવતી હોય, અને આજે વચનામૃત વાંચવું ન ગમતું હોય તો આપણે ઘટ્યા કહેવાય. આપણને સત્સંગની અંદર આવ્યા ત્યારે ભગવાનના સદગુરુ અને સંતોનો સમાગમ, દર્શન, પાસે બેસવું, વાતો સાંભળવી બહુ ગમતું, અને હવે આપણને એ બધું બાષ્પીભવન થઈ ગયું. ઘાટ સંકલ્પ વિનાના તો થયા જ નથી આપણે પાછા, પણ આપણને એ બધું ઘટી ગયું. હવે આપણને એટલો ભાવ ન રહ્યો, આપણને એટલું અહોપણું ન રહ્યું, તો માનવાનું કે હું સત્સંગમાં ઘટ્યો છું, એ પ્રેમ ભાવ મને ઓછો થયો. આપણે સત્સંગમાં શરૂઆતમાં હોઈએ ને મહારાજની મૂર્તિ લઈને બેસવાની બહુ ઈચ્છા થતી હોય, અને પછી વર્ષો થઈ જાય પછી મૂર્તિ નેવે મુકાઈ જાય. ઘાટ સંકલ્પ તો ટળ્યા નથી, મૂર્તિ તો સિદ્ધ થઈ નથી, પણ બસ હવે નભ્યા જઈએ છે. તો આપણો એટલો સત્સંગમાં પ્રેમ ઘટ્યો, અને પ્રેમ ઘટી જાય તો એને સત્સંગ ના કહેવાય, ના પાડે છે, એને સત્સંગ ના કહેવાય. સત્સંગ તો રોજ વધવો જોઈએ, ભાવ રોજ વધવો જોઈએ, અહોહોપણું રોજ વધવું જોઈએ, ભગવાન પ્રત્યેનું ખેંચાણ રોજ વધવું જોઈએ, ભગવાનના સદગુરુ પ્રત્યેનો મહિમા રોજ વધવો જોઈએ, ભગવાનના સંતો ભક્તો પ્રત્યેનો મહિમા રોજ વધવો જોઈએ, એને વધ્યા કહેવાય. જે દેહભાવને ટાળવાનો હતો સત્સંગમાં આવ્યા પછી એ દેહભાવ વધારે આપણી અંદર આવ્યો તો
આપણે ઘટ્યા તેનું કારણ સત્સંગ નથી, ઘટ્યા આપણી ગાફલતા છે. એનું કારણ એ નથી કે આપણે સત્સંગમાં વર્ષો કાઢ્યા એટલે ઘટ્યા, વર્ષો કાઢવાથી નથી ઘટ્યા, વર્ષો કાઢ્યા છતાં આપણી ગાફલતા રહી એના કારણે ઘટ્યા છીએ, એના કારણે ઘટ્યા છીએ. માટે રોજ અહોહોપણું રહે એવો ભાવ સદાય રાખવો, પ્રેમ વધતો રહે સત્સંગમાં એવું રાખવું. કોઈ વાર આપણું મનનું ધાર્યું ના થાય તોય ઘટી જાય. દીનાનાથ ભટ્ટને આખું ભાગવત મોઢે હતું. દીનાનાથ ભટ્ટને મહારાજે પૂછ્યું, આ ભાગવતના 18,000 શ્લોક મોઢે છે તમને, એમાં તમારા કલ્યાણનો શ્લોક કયો? તો કે એ તો ગોતવો પડે, એ ગોતવો પડે. આખું ભાગવત મોઢે હતું તોય નહોતી ખબર. અને થયું કેવું કે આમોદના દીનાનાથ ભટ્ટ સારા સત્સંગી બ્રાહ્મણને સંસ્કૃત કાવ્યમાં બહુ કુશળ હતા, પણ મહારાજે જ્યારે શિક્ષાપત્રીમાં મયારામ ભટ્ટનું પ્રથમ નામ લખ્યું ને, ત્યારે મનમાં એમ થયું કે હું આટલો વિદ્વાન છું તે મારું નામ શિક્ષાપત્રીમાં નહીં, અને મયારામ ભટ્ટ તો અભણ છે છતાં એનું નામ કેમ. પ્રેમ ઘટી ગયો, જોયો, પ્રેમ ઘટી ગયો. પોતાની વિદવત્તાનું અભિમાન, મયારામ ભટ્ટ પ્રત્યે અભનતાની દ્રષ્ટિ, અને ભગવાન શ્રી હરિની અંદર પણ શંકા થઈ, કેમ મયારામ ભટ્ટનું નામ ને મારું કેમ નહીં, વિદ્વાન તો હું છું. ભગવાનને મન ખબર નથી, ભગવાનને મન કોણ કેટલો વાલો, ભગવાનને મન કોણ કેટલો ભણેલો, ભગવાનને મન કોણ વિદ્યાવાળો ને કોણ અવિદ્યાવાળો, એ તો ભગવાનનું હૃદય જ જાણતું હોય. આ લોકના ત્રાજવે અને આ લોકના માપદંડથી ભગવાનનું માપદંડ હાવ નોખું છે. ભગવાનનું માપદંડ ને ભગવાનની ફૂટપટ્ટી હાવ નોખી છે, આપણા જેવી નથી. આપણી માપપટ્ટી નોખી છે ને ભગવાનની હાવ નોખી છે. ઘણી વખત આપણી નજરમાં જે ના હોય ને ભગવાનની નજરમાં હોય, દુનિયાની નજરમાં ના હોય, ત્યાં સુધી કે સત્સંગની નજરમાં ના હોય એ ભગવાનની નજરમાં હોય એવું છે. અને ઘણી વખત એની નજરમાં જે ના હોય એ આપણી નજરમાં બહુ હોય. ઘણી વખત આવું થતું હોય. ભગવાન ને ભગવાનના સદગુરુ એની વાત આવ નોખી છે. મયારામ ભટ્ટ તો અભણ છે, એમનું નામ કેમ નાખ્યું? એવામાં નિર્વિકલ્પાનંદ સ્વામી મળ્યા. તે સાધુ સત્સંગમાંથી નીકળી ગયા હતા, તેને ભટ્ટજીને મહારાજનો અવગુણ ગાલ્યો, બે ભેગા થયા, તેને વધારે અવગુણ નાખ્યો. તે ભટ્ટજી મહારાજના દર્શને આવવાનું બંધ કર્યું. પછી એની દીકરી જમના કરીને હતી, એને ભૂત વળગ્યું. તે કાળવા દીનાનાથ ભટ્ટે પુરાણ માત્ર વાંચ્યા સાંભળ્યા, પણ ભૂત પણ એટલા જ પુરાણ હામાં બોલે. અને દીનાનાથ ભટ્ટ કાયર થઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા. મહારાજને હાથ જોડીને કહ્યું, મહારાજ મારે ઘેર પધારો, મારી દીકરીને ભૂત વળગ્યું છે. મહારાજ કે, દેવ બ્રાહ્મણને ભૂત વળી કેવું? અરે ભટ્ટજી કે, દેવ બ્રાહ્મણ છીએ તો એ અનાથ છીએ, સત્સંગમાંથી પડ્યા, તમારામાંથી પડ્યા એટલે અનાથ થઈ ગયા. મહારાજ કે, મયારામ ભટ્ટને તેડી જાઓ. મહારાજે એવા ઓપરેશન કરે ને, મયારામ ભટ્ટને તેડી જાઓ. પછી મયારામ ભટ્ટને તેડી ગયા. તે મયારામ ભટ્ટ સવારમાં નાહીને મહારાજનું ધ્યાન કરવા બેઠા ને, એ જોઈને ભૂત તરત નાસી ગયું. ઓલા પુરાણ વાંચીને થાકી ગયા પંડિત, તોય કાંઈ ના થયું. મયારામ ભટ્ટ ખાલી મહારાજનું ધ્યાન કરવા બેઠા ને ભૂત ભાગી ગયું. આવું છે. માટે ભગવાનની નજરમાં બહુ વાત નોખી છે. અહીં કહે છે, સત્સંગ બહુ પ્રકારનો હોય, માટે ઉત્તમ સત્સંગ થાય એવો પ્રયત્ન રોજ કરવો જોઈએ. રોજ ભગવાનમાં પ્રેમ વધે, રોજ સત્સંગમાં પ્રેમ વધે, રોજ સત્સંગમાં ભાવ વધે. સત્સંગમાં ભાવ જો આપણને મહારાજમાં, મહારાજના સદગુરુમાં આપણને આ સત્સંગ મળ્યો છે એમાં એમાં ભાવ ઘટે ને, એવા વ્યક્તિનો કોઈ દી સંગ ના કરો, એવાની વાત કોઈ દી ના સાંભળવી. હેત વધવાનું કારણ અને હેત ઘટવાનું કારણ વાત છે, વાત છે. અલૌકિક વાતો સાંભળવાથી, અલૌકિક વાતો કરવાથી ભાવ વધે છે. લૌકિક વાતો કરવાથી, લૌકિક ભાવો કલ્પવાથી ભાવ ઘટે છે. એક જ ઉપાય છે, અલૌકિક વાતોને કરવી અને અલૌકિક વાતોને સાંભળવી, ભાવ વધતો જ રહેશે, કોઈ દી ઘટે નહીં, કોઈ દી ઘટે નહીં. અને જે દી ઘટેલો આપણા હૃદયમાં વિચારો, કે જે દી આપણને કોઈ ફટકો લાગ્યો, તે ફટકો કેદી લાગ્યો? જે દી લૌકિક વાત સાંભળી, જે દિવસે આપણે ભગવાન, ભગવાનના સદગુરુ, ભગવાનના સંતો ભક્તોની માઇક વાતો સાંભળી, એમાં માઇક ભાવ કલ્પે એવી વાતો સાંભળી, તે દી આપણું હૃદય લુખું થાય. અને જ્યારે આપણે એનો મહિમાની વાત સાંભળીએ ત્યારે હૃદય ભીનું થાય. ભીનું કરવાનો
અને લુખું કરવાનો ઉપાય આ જ છે. પ્રેમ ભાવ વધે ને ઘટે એના આ જ ઉપાય છે. ઘટાડવો છે આ ઉપાય, વધારવો છે આ ઉપાય. એ ઉપાય જે કરે એ વધે. શ્રીહરિ આવી વાતોને સહજ સ્વભાવે નિત્ય કહેતા. આ વાત રોજ કરવી પડે, કારણ કે આ વાત થવાના ચાન્સીસ બહુ છે. એ વાતોને કેટલી લખવી, લખતા છેડો આવતો નથી. શ્રીહરિ સભામાં વાત કરતા કે દુનિયામાં અપાર લોકો છે, તેમાં એક એકથી અધિક બુદ્ધિવાળા પણ છે. તેમને રાજ્ય નથી, છતાં બુદ્ધિથી રાજ્ય કરતા હોય છે, છતાં પરિણામે તેઓ પોતાના આત્માનું નુકસાન કરે છે. સૌ શરીરના સુખને ઈચ્છે છે, તેને માટે મહેનત કરે છે, પણ છેવટે તો દુઃખનો દુઃખ જ રહે છે. તેનો તે કોઈ દિવસ વિચાર કરતા નથી. સ્વપ્ન જેવો અસ્થિર અને મિથ્યા સુખને માટે જે વધારે મહેનત કરે તેને લોકો બુદ્ધિમાન ગણે, પણ તેને ભગવાનના ભક્તો મહત્વ આપતા. પ્રથમનું 50મું, કુશાગ્ર બુદ્ધિવાળો કોણ છે? પોતાના કલ્યાણને અર્થે જતન કરે એ કુશાગ્ર બુદ્ધિવાળો. અને જેની જગતના વ્યવહારમાં બહુ બુદ્ધિ હોય એ તો બધા મહારાજ કે મૂરખ છે. પ્રથમના 50મામાં એ બધાને મૂરખ કીધા. બુદ્ધિના ઉપર જેવું અને જેટલું વાસનાનું પડ ચડે તેવી જીવની રુચિ થઈ જાય છે. જેમ જેમ ઉંમરને લીધે શરીર વધે તેમ તેમાં બુદ્ધિ પણ વધતી હોય એમ દેખાય. નાના છોકરા કરતાં થોડા મોટા થઈએ એટલે શું વધે? શરીરની સાથે બુદ્ધિ પણ વધે. અને ઉંમરને કારણે જેમ જેમ શરીર પાછું ક્ષીણ થાય, ઘસાતું જાય, તેમ બુદ્ધિ પણ ઘટતી જાય. એટલે કે ઉંમરવાળા થાય એટલે દાદા એટલે બાળક કહેવાય. બાળક અને દાદા બે હરખા જ કહેવાય, કારણ કે પછી ક્ષીણ થાય, શરીર ક્ષીણ થાય એમ બુદ્ધિ પણ, યાદ શક્તિ પછી એટલી ના રહે ને, ઘટી જાય ને. મંતવ્ય કરીને કાંઈક બેઠા હોય ને કાંઈક બોલાઈ જાય, જતી રહે, એ બધું શું? બુદ્ધિ ઓછી થઈ ગઈ, આવે એટલી ના રહે પહેલાં જેટલી. તોય તમારી સારધાર છે દાદાઓની, કે આટલું બધું યાદ રાખો છો. આટલી મહેનત કર્યા પછી પણ તમે આમ એને ઘસી ઘસીને તૈયાર કરવી પડે. તમારે 2 કલાક મહેનત કરો ત્યારે એટલી ધારવાળી થાય. પણ આજથી 25 વર્ષ 30 વર્ષ પહેલાં જો કરવું હોય તો આમ જોઈ લો ત્યાં થઈ જાય. હવે થોડી ઘસવી પડે, સમજા, બુઠ્ઠી થતી જાય. નાના હોય ત્યારે બુદ્ધિ ઓછી હોય, ઉંમર થાય બુદ્ધિ વધે, પાછી વધારે ઉંમર થાય એટલે શરીર ક્ષીણ થાય બુદ્ધિ ઘટે. માણસની બુદ્ધિ અનંત પ્રકારની છે, તેનો ગણવાથી પાર આવે તેમ નથી. જે વ્યવહારિક બુદ્ધિ કહેવાય છે તે સર્વે જીવના મોક્ષમાં ક્યારેય ઉપયોગી થતી નથી. વ્યવહારિક બુદ્ધિ ગમે એટલી આવડે એ કંઈ કામ ના લાગે. સમજ્યા? એક છે ને વાનિયો હતો, તેને કે રોજ ચોર આવે. વ્યવહારિક બુદ્ધિ કેવી કહેવાય? એ રોજ ચોર આવે, આને નક્કી કર્યું ચોરને પકડવો છે. પછી યુક્તિ કરી, અક્ષરાંશની વાતોમાં આ વાત છે. એક વીછીને ડબલાની અંદર મૂક્યો, ડબરો હોય ને એમાં ભરીને મૂકી દીધો, ગોખમાં મૂક્યો. પછી એની પત્નીને રાત્રે હું બોલવું એ બધું એ બે વાત કરી લીધી કે આવી રીતે બોલવું. રાત્રે ચોર આવ્યો એટલે પેલો વાનિયો કે 200 રૂપિયા સોનાનો વેડ ક્યાં મૂક્યો છે? એની ઘરવાળીને કે. ત્યારે પત્ની કે ગોખમાં ડાબરામાં છે. વાનિયો કે અરે કે ત્યાં ક્યાં ગોખમાં મૂક્યો? કોઈ ચોર આવે લઈ જાય તો ન્યા મુકાય? એને તો કબાટમાં મૂકવો જોઈએ, કઈ નહીં હવારમાં મૂકી દેજે. ઓલા ચોરે સાંભળ્યું કે ગોખમાં ડબરામાં શું છે? સોનાનો વેડ છે. ડબ્બો ખોલી, ડબ્બો મૂકીને કે વેડ લઈ લો. અંદર હતો વીછી. તે વીછી કરડ્યો અને ચોરે ઉકારો કર્યો, પછી ઝેર ચડ્યું ને ચોરને પકડ્યો. આ બુદ્ધિ કઈ કહેવાય? વ્યવહારિક બુદ્ધિ કહેવાય. આને કઈ ભગવાનના માર્ગે આને જગત એમ કે બહુ હોશિયાર કહેવાય, એકદમ હોશિયાર. પણ એ હોશિયાર પણ આ લોકનો હોશિયાર, ભગવાનના માર્ગે ના હાલે. આ જગતમાં રૂપિયા કમાતો હોય ને કોઈ, તમે એક દિવસની અંદર જે $25,000 કમાતો હશે ને એવા આ અમેરિકામાં હશે. એક દિવસમાં 25,000ની આવક કરતા હોય ને એવા માણસો અમેરિકામાં હશે. એને બધા જગતમાં શું કહેતા હશે? બહુ બાહોશ છે, બહુ બુદ્ધિવાળો છે. અરે એ વાત જવા દો, એ તો આમ હાથ નાખીને રૂપિયા કાઢે. ભગવાન એને બુદ્ધિવાળો નથી કહેતા. ભગવાન તો કે મૂરખ છે, પોતાના કલ્યાણ અર્થે જતન ના કરે ને એ બધાને મૂરખ કહે છે. હા, ભલે લાખો રૂપિયા એક એક દિવસમાં કમાતા હોય એવાય ભગવાનના ભક્તો છે, કરોડોપતિ છે. સમુદ્રની જેમ પાણી છે ને એમ એને ઘરમાં આવક જાવક હોય, સત્સંગ અર્થે એટલું વાપરતા હોય. પણ ભગવાનના ભગત પણ એવા હોય, એને ભગવાન બુદ્ધિવાળા કહે છે.
પણ જેની ફક્ત વ્યવહારમાં જ બુદ્ધિ છે, જગતનું બધું બુદ્ધિ છે, જગતનું બહુ જાણે છે, એને મહારાજ બુદ્ધિવાળો નથી કહેતા. એટલે વ્યવહારિક બુદ્ધિથી કોઈ દી આપણે આપણી જાતને હોશિયાર ના માનવી. આપણે જેટલું ભગવાન ભજવામાં જેટલા આગળ હોઈએ, આપણને જેટલું ભગવાનમાં હેત હોય એટલા જ આપણે બુદ્ધિવાળા. બાકી આપણે જેટલું આપણને ભગવાનમાં હેત ઓછું છે એટલી આપણી મૂર્ખામી જ છે. મોક્ષના સુખની આગળ લૌકિક સુખ તો કપડાને જીવ વિનાના દેહને મળદા જેવું લુખ્ખું ને બિહામનું છે. મળદાને દેખીને કૂતરાને શિયાળ જેવા પ્રાણી ખુશી થાય અને ગાંડા થાય. જીવને જ્યાં સુધી પિંડ શરીરમાં જગતમાં આસક્તિ છે ત્યાં સુધી એની બુદ્ધિ એ કૂતરાને શિયાળ જેવી છે. શરીરમાં આસક્તિ હોય ને ત્યાં સુધી, જ્યાં સુધી પોતાના મોક્ષ માટે વિચાર નથી કરતો ત્યાં સુધી બ્રહ્માંડમાં રહેલા તમામ મનુષ્યો અને પ્રકૃતિ પુરુષથી લઈને પાતાળ સુધીના બધા જીવ પ્રાણીઓ એક સરખા માપના ગણાય. જ્યારે સમજણ આવે ત્યારે જીવ પરમેશ્વરના ચરણોને છોડીને બીજે ક્યાંય ચિત્તને જવા દે નહીં. સમજણ આવે ને ત્યારે એની એક જ વાત રહે, મારે મહારાજના ચરણારવિંદ છોડીને ક્યાંય વૃત્તિ રાખવી નથી. હવે મારા વાલાને નહીં રહેવી સારું રહે, શ્વાસ ઉચ્છવાસે તે નિત્ય સંભારું રહે, એ આપણે રોજ ચેષ્ટામાં બોલીએ છીએ. પણ એનું અનુસંધાન એ બોલીએ ત્યારે નથી રહેતું, એ રૂટિંગમાં થઈ જાય કે હવે મારા વાલાને નહીં રહે વિસારું રે, શ્વાસ ઉછવાસે તે નિત્ય સંભારું રે. એ ટાઈમે ના સાંભળે, એ બોલીએ છે ને એ ટાઈમે જો ધ્યાન ના રહે તો ના સાંભળે. પણ ભગવાનના ભક્તની નજર એક જ હોય. જેમ કોઈના હાથમાં હીરો આવ્યો હોય એની નજર હોય આ હીરો ના છૂટે, જેમ કોઈના હાથમાં લોટરી લાગી હોય તો એને એમ હોય આ લોટરી ના છૂટે, એવી જ રીતે ભગવાનના ભક્તની નજર એક જ હોય. ભગવાન મને ના ભૂલાય એવો કંઈક ઉપાય કરું, મહારાજ મને ન ભૂલાય એવું કાંઈક હું વિચારું, ભગવાન મને ન ભૂલાય એવા ઉપાયોને હું શોધખોળ કરું. અને એવા ઉપાયો ઘણા છે, ઘણા છે. આપણે એકાંતમાં બેસીને બધું ન કરી શકો તમે, તમારો પ્રવૃત્તિનો માર્ગ છે, જોબો કરવાની છે, ધંધા કરવાના છે. તમે હરિસ્મૃતિ, ભગવાનના સંતોના કીર્તનો ગાયેલા, કથા સાંભળ્યા કરો, એ એનાથી ભગવાનમય રહેવાય, ભગવાન ના ભૂલાય. કરવું હોય તો એ બધું થઈ શકે છે, સમય એની માટે અલગ કાઢવો પડતો નથી, અલગ નથી કાઢવો પડતો. જપ્યું રાખીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ, એ બધું ભગવાનમય રહેવા માટે છે. માટે એવા ઉપાયો કરીએ તો ભગવાનને છોડીને બીજે ક્યાંય ચિત્ત ન જાય એવું ઝાઝો ટાઈમ થાય. આવી બુદ્ધિ જ સર્વ પ્રકારની બુદ્ધિમાં શ્રેષ્ઠ છે. શાસ્ત્ર તથા સંતો પણ એવી બુદ્ધિના વખાણ કરે છે. જ્યાં સુધી આવી બુદ્ધિ સમજણ ન આવે ત્યાં સુધી તેને શાસ્ત્ર વખાણે નહીં. આખું બ્રહ્માંડ ભરાઈ જાય એટલા ગ્રંથોને કોઈ વાંચે અને બ્રહ્માંડમાં રહેલા તમામ તીર્થોમાં ફરતો રહે, અરે એ કલ્પ પર્યંત જપ તપ ને વ્રત વગેરેને કરે, અથવા તો કરોડો કલ્પ પર્યંત જપ તપ આદિ સાધનો કરતા રહે, તો પણ આવી સમજણ આવ્યા વિના જીવ આ બ્રહ્માંડમાં સુખ અને દુઃખ ભોગવતો રહે. જપ તપ ને વ્રત કરતા પણ અધિક સત્સંગ છે, સત્પુરુષનો સંગ, શાસ્ત્રોનો સંગ એ સૌથી અધિક છે. કારણ કે એનાથી સમજણ વધે છે, અને સમજણ એ જ છે કે જે ભગવાનને ના ભૂલે એ સમજણ સાચી. અર્થાત જન્મ મરણ ચાલુ રહે છે, મોક્ષ થતો નથી. ભગવાનના ચરણોમાં જ સુખ માનવું તેનાથી શ્રેષ્ઠ બુદ્ધિ કોઈ નથી. શ્રીહરિને આવું જ તાણ રહે છે, તેને કોઈ વિરલ ભક્ત જ સમજે છે. ભલે કોઈ જપ તપ વ્રત તીર્થ કરે, ધીરતાથી બધા ગ્રંથોને ભણે, પણ હરિના ચરણોમાં ચિત્તને પરોવવું તે તો શિર ઉતારીને ગળામાં મૂકવાનો સાચા સુરવીરનો ખરો ખાંડાનો ખેલ છે. ભગવાનના ચરણારવિંદમાં વૃત્તિ રાખવી એ તો કે ખરેખરો ખાંડાનો ખેલ છે. વ્રત કરવું સહેલું છે, જપ કરવા સહેલા છે, તપ કરવું સહેલું છે, તીર્થ કરવું સહેલું છે, ધીરતાથી બધા ગ્રંથોને વાંચવા એ સહેલા છે, પણ ભગવાનના ચરણમાં ચિત્ત રાખી મૂકવું એ બહુ અઘરું છે. એનો અભ્યાસ આપણે બધાએ મુમુક્ષુઓએ કર્યા જ કરવો જોઈએ. હાલતા ચાલતા ખાતા પીતા મહારાજ 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 મહારાજ, કોઈ પણ રીતે મહારાજનો સંબંધ આપણે રહે, મહારાજ સાથેનો તાર આપણો જોઈન્ટ રહે, એવી કોઈક મહેનત આપણી ચાલ્યા કરવી, સતત ચાલવી જોઈએ. સતત કરશું તો મહારાજે કહ્યું છે આ સત્સંગનો એવો પ્રતાપ છે કે અહીંયા આગળ જો મહેનત કરે તો એક દિવસ નિરુત્થાન થઈ જ જાય. પ્રથમનું 38મું મહારાજના આશીર્વાદ છે, થઈ જ જાય. મોટા સદગુરુના આશીર્વાદ છે, થઈ જ જાય. જેટલા ભગવાનના અવતારો થયા છે તે બધાને આ એક જ સ્થાન હતું. સૌએ આ એક જ વિચાર વ્યક્ત કર્યો છે, આથી કોઈ અધિક નથી કર્યો. શ્રીહરિએ જ્યારે આવી વાત કહી
ત્યારે એ સાંભળીને સંતો રાજી થયા, વાત તો અગાધ થઈ છે, આ તો વાતનો વિચાર કરતા સદગુરુ મુક્તાનંદ સ્વામી શ્રીહરિના ચરણોમાં લીન થઈ ગયા. આ વાતો મહારાજે કરી, બહુ અગાધ વાતો કરી છે, પણ અહીં આગળ વાત થોડીક લખી છે સ્વામી કે, અને આ વાતોને મુક્તાનંદ સ્વામી આમ સાંભળતા હતા, સાંભળતા સાંભળતા સ્વામી એટલા ઊંડા વિચારોમાં જતા રહ્યા કે સ્વામી મહારાજના ચરણોમાં લીન થઈ ગયા, એટલે સ્વામી સમાધિ અવસ્થામાં જતા રહ્યા. આવું મુક્તાનંદ સ્વામી ઉપર મહારાજની આ વાતોની અસર થઈ. મુક્તાનંદ સ્વામીને મહારાજની વાત સાંભળવામાં કેટલો રસ હશે, લીન થઈ ગયા. ક્રિકેટ જોવામાં આપણે કેમ લીન થઈ જઈએ, ક્રિકેટના શોખીન હોઈએ, ફૂટબોલની ગેમ જોવાવાળા ફૂટબોલમાં કેમ લીન થઈ જાય છે ને, એને કશું ભાન ના રહે, બસ 4 કલાક મૂવી જોવાવાળો 3 કલાક મૂવીની હામો બેહે છે, ખબર નથી પડતી 3 કલાક ક્યાં જાય છે, લીન થઈ જાય છે. ગામ ગપાટા મારવાવાળો ગામ ગપાટા મારવા આમ લીન થઈ જાય છે. મુક્તાનંદ સ્વામીને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત છે, તો મૂર્તિમાં લીન થઈ ગયા. વાતો સાંભળતા સાંભળતા જ ભગવાનને વિશે સમાધિષ્ઠ થઈ ગયા. સ્વામીનો આવો પ્રેમ મહારાજને વિશે, સ્વામી મહારાજના ચરણોમાં લીન થઈ ગયા છે ત્યાં સુધીની વાતો લખી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના ષષ્ઠપુરમાં શ્રીહરિ દ્વારા સભામાં કરેલી વાત તથા મુક્તાનંદ મુનિને સમાધિ થઈ એ નામે 99મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજ એ કારણે બધા યાર.